વેલકમ બેક. ફરી એક વખત સ્વાગત છે. વિધાનસભા ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે અને સાણંદની જનતા આખરે શું ઈચ્છે છે અને સાણંદનો આ વખતે શું મિજાજ છે, સાણંદથી સંવાદ કરી રહી છે ઝી 24 કલાકની ટીમ. ફરી એક વખત આ સંવાદમાં સ્વાગત આપનું. ફરી એક વખત એ જ સવાલ કમાભાઈ, ગઈ વખતની 2012ની ચૂંટણીની આપણે વાત કરીએ. હવે 2017 ચૂંટણીમાં થોડાક જ દિવસોમાં ઉમેદવારોની યાદી પણ જાહેર થઈ જશે, ટિકિટ ફાળવણીનું પણ થઈ જશે. કોંગ્રેસમાં આપની સામે જે મિત્ર ચૂંટણી લડ્યા હતા હવે આપના જ પક્ષમાં જોડાઈ ગયા છે ઉમેદવારોની પસંદગીમાં. સાણંદની ખાસ કરીને વાત કરીએ તો આપના પક્ષને પડકાર છે? અમારા પક્ષને આખા ગુજરાતમાં ક્યાંય પડકાર નથી. આપને આપની વાત કરો, ગુજરાતમાં ક્યાંય પડકાર નથી જી. તમારા પક્ષ સાથે જોડાયા છે તેમને ધ્યાને લેવામાં આવશે? અમારામાં કોંગ્રેસ જેવી સિસ્ટમ હોતી જ નથી. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે એ પ્રમાણે જ ઉમેદવારો નક્કી થશે અને નારાજગી કોઈ વાતે હશે જ નહીં. છોડી દીધો છે અને હવે તેઓ ભાજપ સાથે જોડાયા છે તો હવે કયા પ્રતિનિધિને ઉભા કરશો? કોંગ્રેસ પાર્ટીમાં 10-12 ઉમેદવારોએ ટિકિટો માંગી છે, પાર્ટીનું સર્વે થયું છે, પાર્ટીની અંદર રજૂઆતો થઈ છે અને તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને પાર્ટી જે ઉમેદવારને નક્કી કરે અને લોકો સ્વીકારી લેશે અને એના માટે કામ કરશે. ભાજપની જેમ જે એનો સૌથી વાલા દેવલા હોય અને ટિકિટ આપે એવું કોંગ્રેસમાં નથી. ખરેખર જીતે એવો ઉમેદવાર હોય એને ટિકિટ આપવામાં આવશે. અહીં તો કોના પક્ષમાં છો કે ભાજપમાં તો આનંદીબેનમાં છો, મોદી સાહેબમાં છો, ઋત્વિક પટેલમાં છો, એવી વાત કોંગ્રેસમાં નથી. પાર્ટીમાં જીતે એવો સક્ષમ ઉમેદવારો એને ટિકિટ પાર્ટી આપશે અને બધા કાર્યકરો સ્વીકારી લેશે. જી જયવંતજી, જે રીતે આ બંને મિત્રો વાત કરી રહ્યા છે, આ સાણંદની આપણે ખાસ કરીને વાત કરીએ. સાણંદ વિધાનસભામાં કરમસિંહ પટેલને સાણંદની જનતાએ ચૂંટી લીધા અને ત્યારબાદ કોંગ્રેસમાંથી ચૂંટાયા બાદ હાલ ફિલહાલમાં તેઓ ભાજપમાં જોડાયા છે. જૂના જોગીઓને સાચવવાના કે જે નવા પક્ષ છોડીને પોતાના પક્ષ સાથે જોડાયા છે તેવા લોકોને સાચવવાના સાથે સાથે કોંગ્રેસ માટે ફરી એકવાર જાણીતો અને વિશ્વસનીય ચહેરો ઊભો કરવાનો બંને પક્ષ માટે કેટલો પડકાર છે? બંને પક્ષો માટે આ વખતે ખૂબ જ પડકાર છે જી, કારણ કે ભાજપમાં પણ એક અહીંયા કારણ કે સાણંદમાંથી કરમસિંહભાઈને તો લઈ આવ્યા પરંતુ જે ગયા વખતે ફટકો પડ્યો તો એ ન પડે એ માટે કરમસિંહભાઈને ટિકિટ આપી કે અહીંના જે કાર્યકર્તા હોય કમાભાઈ છે કે બીજા એને ટિકિટ આપી એ એક પડકાર રહેશે અને અસંતોષ ઊભો થવાની શક્યતા તો રહે જ તે. એ જ રીતે કોંગ્રેસમાં પણ એ સવાલ છે, કારણ કે કોંગ્રેસમાં આ વખતે જે સમીકરણો 21 ઓક્ટોબર પછી આખા ઉભરીને આવ્યા છે એટલે એવું વાત છે કે 60-70 બેઠકો ઉપર પુનર્વિચાર થઈ રહ્યા છે. એમાં રાહુલજી પણ પોતાની રીતે ખાનગી સર્વે કરાવી રહ્યા છે અને અગાઉ જે રીતે 5 નેતાઓ નક્કી કરતા હતા અને એમાં જે છેલ્લી ઘડીએ મેન્ડેટ ના અંતે ને બધી તકલીફો થતી હતી તો એ દૂર કરવા માટે રાહુલજી દ્વારા પ્રયાસ થઈ રહ્યા છે, પરંતુ અંતે શું થશે એ જોવું રહ્યું. જયવંતજી, ફરી એકવાર સવાલ આપણે એવું પૂછવા માંગીશ કે જે 3 યુવાનો અચાનક જ ઉભરીને આવ્યા છે છેલ્લા 2-3 વર્ષોમાં, એ 3 યુવાનો ગુજરાતના રાજકારણમાં આ વખતે અસરકર્તા સાબિત થશે તે પણ ખૂબ જ આપણે બધાએ સ્વીકારવી પડે તેવી બાબત છે. બંને પક્ષો માટે શું ચિત્ર લઈને આવશે આ 3 યુવાનો? બંને પક્ષો માટે તો ખરાબ ચિત્ર છે જ, પરંતુ મને લાગે છે કે હું એક એંગલ એ વાત કરીશ, એક દ્રષ્ટિકોણ એ આપીશ કે સમાજ માટે ખૂબ ખરાબ એંગલ એ લોકોએ અસર કરી છે. જે સમાજો પહેલાં એક હતા, પટેલ સમાજની જ વાત કરીએ તો પટેલ સમાજમાં ખાલી લેવું અને કડવા આ જ બે ભાગ હતા, પરંતુ આ આંદોલન પછી તમે જુઓ કે એક થવાના બદલે પાસ ને નાપાસ, એટલે પાસ તરફી જે હોય એ અને પાસની વિરુદ્ધ હોય એ, દાખલા તરીકે વરુણ પટેલ, રેશમા પટેલ, નરેન્દ્ર પટેલ, આ બધા કેટલા ભાગલા પડી ગયા. જે આ આંદોલન પછી ખબર નહીં કોણે ઊભા કર્યા, પરંતુ એ આંદોલન વખતે પણ કેટલા અલ્પેશ ઠાકોરને બધા કે ભાઈ પોલીસ સામે કાર્યવાહી કરશો તો ગુજરાત ભડકે બળશે, આ ઉચ્ચારણો થયા.
અને એના કારણે હવે તમે જો કે એ લોકોનો પણ વિરોધ થવા માંડ્યો છે ઠેર ઠેર. ઠાકોર સેનામાં પણ લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે, અથવા તો પાસમાંથી લોકો છે આમાં જોડાઈ રહ્યા છે, ને એમનો હેતુ તો મરી જ રહ્યો છે. હાર્દિક પટેલે એવું કીધું હતું કે અનામત જોઈએ છે, પણ હવે એ કહે છે કે કોંગ્રેસ અનામત યુવાનો ક્યાંક ને ક્યાંક અસર કરતા બંને પક્ષમાં છે. બિલકુલ કમાભાઈ, પાટીદારોનો અસંતોષ, ઠાકોર સમાજ જે રીતે હવે આપનાથી વિમુખ થઈને કોંગ્રેસ સાથે જોડાયો છે, સાથે દલિત સમાજની જે આખી વાત છે, આ ત્રણેય યુવાનો કેટલા પડકારજનક તમારા પક્ષ માટે છે? અમે રાષ્ટ્રવાદના મુદ્દે, વિકાસવાદના મુદ્દે ચૂંટણી લડવા માંગીએ છીએ. હું આવી કોઈ ચર્ચામાં પડવા માંગતો નથી. એ કોંગ્રેસના મિત્રોને મુબારક, જે રીતે એમનું સન્માન સ્વાગત કરવું કરે. અમારા માટે વિકાસવાદ અને રાષ્ટ્રવાદ મહત્વનો છે, અમારા માટે વંશવાદ મહત્વનો નથી. આ સ્પષ્ટ વાત છે. કોંગ્રેસની અંદર આમને વંશવાદ કરી અને એક હલકી સ્ટ્રેટેજી બનાવવાનો પ્રયત્ન છે. 136 વર્ષથી વંશવાદ જ ચાલ્યો છે. 136 વર્ષથી કોંગ્રેસમાં માત્ર 70 વર્ષ ભારતીય જનતા પાર્ટીની અંદર પંડિત દીનદયાળજીથી શરૂ કરી અને દીનદયાળજી, શ્યામા પ્રસાદ મુખર્જી, અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણીજી અને આજે નરેન્દ્ર મોદી કરતા હોય તો એમને પૂછવા માંગુ છું. રાજનાથ સિંહ નો દીકરો પંકજ સિંહ, મેનકા ગાંધી નો દીકરો વરુણ, યશવંત સિંહા નો દીકરો જયંત સિન્હા અને આનંદીબેનની દીકરી અનાર પટેલ પણ આજે ઘાટોડિયામાં દાવેદાર છે. વંશવાદના મુદ્દે લોકોને ગુમરાહ કરવાનો બંધ કરો અને કોંગ્રેસને ખોટી વાતોમાં પંડિત જવાહરલાલ નહેરુ થી શરૂ કરી અને છેક રાહુલ ગાંધીજી સુધી, અને વંશવાદ ન કહેવાય. માધવસિંહ સોલંકી થી શરૂ કરી ભરતસિંહ સોલંકી સુધી ને વંશવાદ ન કહેવાય. ચીમનભાઈ પટેલ શરૂ કરી થી સિદ્ધાર્થ પટેલ વંશવાદ ન કહેવાય. માધવસિંહભાઈ પછી તરત ભરતસિંહ નથી આવ્યા. અગાઉ કેટલાય પ્રમુખો રહ્યા છે, અર્જુનભાઈ રહ્યા, સિદ્ધાર્થભાઈ રહ્યા છે. તમામ સમાજને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને જ્યારે એમનાથી સંગઠન ચાલે એવું લાગ્યું એટલે ભરતસિંહને પ્રમુખ બનાવવામાં આવ્યા છે, વંશવાદમાં બનાવવામાં નથી આવ્યા. જયવંતભાઈ, જે રીતે આ વખતે ભાજપ વિકાસની રાજનીતિ સાથે ફરી એક વખત વિકાસના મોડેલ સાથે આગળ વધી રહ્યું છે, તો કોંગ્રેસના મિત્રો પણ આ વખતે પૂરી સજ્જતા અને તૈયારી સાથે આગળ વધી રહ્યા છે. રાહુલ ગાંધીનું હોમવર્ક આ વખતે પાકું દેખાઈ રહ્યું છે, તે પણ આપ રાજકીય વિશ્લેષક છો, આપ ખૂબ સારી રીતે સમજી શકતા હશો. પરંતુ વિકાસની રાજનીતિ જે છે, તો એક તરફ વિકાસ છે, એક તરફ નવસર્જન છે. જનતા આ વખતે કયા પક્ષમાં જાય શું લાગી રહ્યું છે? જો વિકાસના મુદ્દે આગળ વધતા હોત તો મને ખુશી થાત, પરંતુ બે પક્ષો દ્વારા, એટલે એમાં કોઈના વખાણ કરવા જેવા નથી. કોંગ્રેસ દ્વારા પણ એક જાતિવાદનો મુદ્દો લઈ આવવામાં આવ્યો અને હવે ભાજપનું સૂત્ર બની ગયું છે રાષ્ટ્રવાદ. એટલે તમે જોજો કે આ ચૂંટણી છે, જેમ જેમ દિવસો આવતા જશે અને જે જેમ રેલીઓ થતી જશે, એમ અલગ અલગ મુદ્દાઓ, એટલે સ્થાનિક સમસ્યાઓ ઉપર વાત થતી હોય તો મને લાગે છે કે વધારે સારું રહે. પરંતુ એના બદલે બે પક્ષો દ્વારા છે ચૂંટણી આખી અલગ જ એનો રંગ લેતો દેખાશે. એટલે હજી પણ રંગ બદલશે આ રાજકારણ? રોજે રોજ બદલાશે. જાતિવાદના મુદ્દો હોય તો અલ્પેશ ઠાકોરને પણ ભાજપે બહુ વિનંતી કરી છે જોડાવા માટે, અને હાર્દિક પટેલને પણ એટલી જ વિનંતી કરી છે. વિનંતી તો આપ પણ કરી રહ્યા છો ને પણ? નહીં નહીં, અમે તો આમંત્રણ આપ્યું ને એ લોકો જોડે ગયા છે, વિનંતી વાળી વાત નથી. હાર્દિક પટેલ હજી જોડાયો છે તેવું સમર્થન સામે નથી આવ્યું, એમાં અલ્પેશ ઠાકોર જ કોંગ્રેસમાં જોડાયા છે. જી કમાભાઈ. મેડમ, જી ન્યૂઝ દ્વારા જી ન્યૂઝ ચેનલ દ્વારા માત્ર એક જ વાત ફરી ફરીને દોહરાવું છું કે અમે 2017 ની વિધાનસભા હોય કે હમણાં સાહેબે કહ્યું, માનનીય ડોક્ટર સાહેબે, અમે માત્ર ને માત્ર અત્યાર સુધીની ચૂંટણીઓમાં તમે અમારો મેનિફેસ્ટો જોયો હોય
તો એ માત્ર રાષ્ટ્રવાદના મુદ્દે જ ચૂંટણી લડ્યા છે, રાષ્ટ્રવાદના મુદ્દે જ ચૂંટણી લડ્યા છે. અને આ વખતે પણ રાષ્ટ્રવાદ અને વિકાસવાદ જ અમારા માટે મહત્વનો રહેશે. અમારા માટે કોઈ વ્યક્તિ મહાન નથી. રાહુલ ગાંધીની વાત કરીએ તો રાહુલ ગાંધી આ વખતે બદલાયેલા સૌ કોઈને લાગી રહ્યા છે. આ વખતે તેમનો ગુજરાત પ્રવાસ જોઈ લો, દરેકે દરેક તેમના રૂટ જોઈ લો, ક્યાંક ને ક્યાંક હિન્દુત્વની નીતિ જે ભાજપ અપનાવતી હતી આ વખતે રાહુલ ગાંધીએ પણ અપનાવી છે. હવે તમે સ્વીકાર્યું કે હિન્દુત્વની નીતિ ભાજપ અપનાવતી હતી. રાહુલ ગાંધી જ્યારે રોડ શો અથવા તો કોઈ ગામ પણ અપનાવો છો કે તમે એ સ્ટ્રેટેજી સાથે આગળ વધ્યા, સ્વીકાર્યું કે અપનાવતી હતી. હું તમારી વાત કરું છું. હું એમ કહું છું કે રાહુલ ગાંધી જ્યારે રાષ્ટ્રીય નેતા છે અને કોઈ ગામ જવા નીકળ્યા હોય ને દ્વારકા જેવું મંદિર આવતું હોય ત્યાં દર્શન કરવા જાય, આટલા વર્ષોમાં નહીં, અચાનક જ હવે 2017 ગઈ વિધાનસભામાં રાહુલ ગાંધી ઉપાધ્યક્ષ નતા અને રાષ્ટ્રીય સેલિબ્રિટી તરીકે અહીં નહોતા આવતા. આજે રાહુલ ગાંધીએ ગુજરાતની જવાબદારી લીધી છે, એટલે સોફ્ટ હિન્દુત્વની નીતિ અપનાવી છે. આજે રાહુલ ગાંધી ગુજરાતમાં આવે છે, એટલા માટે સોફ્ટ હિન્દુત્વની નીતિ અપનાવ્યા વગર ગુજરાતમાં નહીં ચાલે એવું લાગે છે આપને. જય વંત જી. જી જયવંતજી, ભારત માતા તો કોંગ્રેસે ઉભી કરેલી છે ભાઈ. પક્ષો ક્યાંક ને ક્યાંક અપનાવી રહ્યા છે તે સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપ વર્ષોથી ચાલુ આવ્યું છે, આ વખતે કોંગ્રેસના મિત્રો પણ સોફ્ટ હિન્દુત્વની નીતિ સાથે આગળ વધી રહ્યા છે. સોફ્ટ હિન્દુત્વની નીતિ તો સારી કહેવાય. જી જી જી, આ વખતે પહેલીવાર એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ માટે જે ચૂંટણીની રણનીતિના ઘડવૈયા છે એ ક્યાંક સાચી દિશામાં જઈ રહ્યા હતા. અને જે રાહુલ ગાંધીજી, ખરેખર તો કોંગ્રેસનું સૂત્ર છે કે નવસર્જન ગુજરાતનું, પરંતુ મને લાગે છે કે આ ચૂંટણીમાં પહેલીવાર રાહુલ ગાંધીજીનું નવસર્જન થઈ રહ્યું છે. કારણ કે એ નોન સિરિયસ પોલિટિશિયનમાંથી સિરિયસ પોલિટિશિયન તરફ, અને એમાં બહુ સ્વાભાવિક છે કારણ કે ઉપાધ્યક્ષ તરફથી અધ્યક્ષ તરફ જઈ રહ્યા છે. અને બહુ સારી વાત છે કારણ કે એ પહેલાં રેલી સંબોધીને ચાલ્યા જતા હતા, હવે એ અહીંયા 3-3 દિવસ સુધી ગામડામાં એ સંવાદો કરી રહ્યા છે. મને લાગે છે કે જો પહેલાં એમણે આ 2014 વખતે કર્યું હોત તો કદાચ એમને ત્યારે જ ફાયદો થયો હોત, અથવા 2012માં કર્યું હોત તો પણ ફાયદો થયો હોત. પરંતુ જાગ્યા ત્યારથી સવાર જાગ્યા વખતે એમનું આ જે નવસર્જન રાહુલનું છે એ ફાયદો કરાવશે. ફાયદો ચોક્કસ એને અમુક અંશે થવાનો છે, પરંતુ જો એ મેં કહ્યું કે 21 ઓક્ટોબર પછી એક અલ્પેશ ઠાકોર માટે થઈને રાહુલ ગાંધી જે અહીંયા આવે છે એ ચોક્કસ એમના માટે નબળી વાત સાબિત થશે. અને એ જ સ્ટેજ ઉપર મોહન સિંહ રાઠવા એવું કહે કે તમે પહેલી ધારનો દારૂ પી લેજો પણ મત તો કોંગ્રેસને જ આપજો. એટલે અલ્પેશ ઠાકોરનું આંદોલન છે એ અલ્પેશ ઠાકોરનું આંદોલન દારૂબંધી માટે હતું. અને એક સારી વાત હતી કે એના કારણે ભાજપને પણ દારૂબંધીનો કાયદો કડક કરવાની ફરજ પડી હતી, પરંતુ આ જે વાત કરવામાં આવી અને જે રાજ્યમાં દારૂબંધીના કારણે શાંતિ છે, સમૃદ્ધિ છે, એ જ સ્ટેજ ઉપરથી રાહુલ ગાંધીની હાજરીમાં આ વાત કરવામાં આવે એ બહુ શરમજનક. જી જી કમાભાઈ, લાસ્ટ લાઈન. મેડમ, હું જી ન્યૂઝના મારફતે મારા વ્યક્તિગત જીવનની એક મિનિટ વાત કરવા માંગુ છું. મહેરબાની કરીને વચ્ચે કોઈ અવાજ ન કરે. જી, મારું જાહેર જીવન ખુલ્લી કિતાબ છે. મેં હમણાં હિન્દુત્વની વાત થઈ, મુસ્લિમ તુષ્ટિકરણની વાતો થતી હોય, અહીંયા બેઠેલા આગેવાનો, જેટલા જી ન્યૂઝ ચેનલ સાંભળતા હોય એટલા આગેવાનો, મારા રાજકીય જીવનની શરૂઆતની અંદર પાટડી તાલુકાના મેરા ગામની અંદર 23 કપલોના લગ્ન કરાવ્યા હતા, એમાં 7 દીકરીઓ મુસ્લિમોની હતી. હું 2007ની અંદર ચૂંટણી લડ્યો અને 2007ની અંદર મે મહિનામાં મેં વિરમ ગામની અંદર સમૂહ લગ્ન 888 દીકરીઓના કરાવ્યા, ત્યારે 188 મુસ્લિમની દીકરીઓ નિકાહ પટતી હતી અને 700 હિન્દુઓની દીકરીઓ ચોરીના 4 ફેરા ફરતી હતી. એ દેવી પૂજક સમાજની દીકરી હોય કે રાવણ સમાજની દીકરી હોય, એને ઘર આપવાની વાત હોય કે બા વાત છેલ્લે કાળ હોય, આ બધામાં અત્યારે સાણંદની અનેક બાબતો, અનેક સમસ્યાઓ વિશે ચર્ચા કરી.
કેટલાક લોકો ખૂબ જ સંતુષ્ટ છે સાણંદના વિકાસથી, તો ક્યાંક ને ક્યાંક એવી પણ વાતો આવી રહી છે કે હજી વિકાસ જોઈએ એટલો નથી પહોંચી શક્યો. બંને પક્ષો પોતપોતાની રણનીતિ સાથે આગળ વધી રહ્યા છે. રણ સંગ્રામનું રણશીંગું ફૂંકાઈ ગયું છે. પરિણામો આવતા સ્પષ્ટ થશે કે સાણંદની જનતા કોના તરફી જાય છે. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી મને એટલે કે તોરલને આપશો રજા. નમસ્કાર.